हेलो, सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। 11મા ધોરણના વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે સંઘાતની વાત કરેલી, અથડામણ। સંઘાતની પ્રક્રિયા કોને કહેવાય? તો એવી અથડામણ અથવા એવી આંતરક્રિયા બે પદાર્થો વચ્ચેની કે જેની અંદર વેગમાનનું સંરક્ષણ થાય અને ગતિ ઉર્જામાં ફેરફાર થાય ન પણ થાય, તો આ પ્રકારની ઘટનાને આપણે સંઘાત કહેતા હતા। બરાબર, સંઘાતના ત્રણ પ્રકારની ચર્ચા કરેલી, સ્થિતિસ્થાપક સંઘાત, અસ્થિતિસ્થાપક સંઘાત અને અર્ધ સ્થિતિસ્થાપક સંઘાત। બરાબર છે, એમાં આપણે અસ્થિતિસ્થાપક સંઘાત જેની એક પરિમાણના એટલે કે એક પરિમાણનો જે અસ્થિતિસ્થાપક સંઘાત હોય એમાં ચર્ચા કરેલી કે અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય કે જેની અંદર વેગમાનનું સંરક્ષણ તો થાય પણ પદાર્થોની જે પ્રારંભિક ગતિ ઉર્જા છે એના કરતાં પદાર્થની અંતિમ ગતિ ઉર્જા તમારી ઘટી જાય, ગતિ ઉર્જામાં શું થાય, ઘટાડો થાય। અને બીજી એક વાત અગત્યની એવી કીધેલી કે અસ્થિતિસ્થાપક સંઘાતની ઘટના દરમિયાન જ્યારે બે પદાર્થો વચ્ચે કોલાઇઝન થાય, અથડામણ થાય, ત્યારબાદ એની અંદર શું થાય, બંને પદાર્થો સાથે એક સરખા વેગથી ગતિ કરે। બરાબર છે, બંને પદાર્થો સાથે ચોંટી જાય અને એક સરખા વેગથી ગતિ કરે, એને કહેવાય સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત। બરાબર છે, પરફેક્ટલી અથવા કમ્પ્લીટલી ઇન ઇલાસ્ટિક કોલાઇઝન। બરાબર છે, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત એને કહેવામાં આવે કે બંને પદાર્થો એકબીજા સાથે ચોંટી જાય અને એક જ વેગથી ગતિ કરવા માંડે, બંનેનો વેગ સમાન થઈ જાય। હવે આપણે વાત કરીશું સ્થિતિસ્થાપક સંઘાતની। સ્થિતિસ્થાપક સંઘાતમાં મેં તમને ઉદાહરણ આપેલું કે સ્પ્રિંગ જેવા પદાર્થો અથવા સ્પ્રિંગ જેવી રચના સાથે કોઈ પદાર્થોને તમે જોડેલા હોય ત્યારે તમારો જે સંઘાત ઉદ્ભવ એને સ્થિતિસ્થાપક, કે જ્યાં તમારી ઉર્જાનું પણ સંરક્ષણ થાય, વેગમાનનું સંરક્ષણ તો થવાનું જ છે સંઘાતની પ્રક્રિયામાં, સાથે સાથે ઉર્જાનું પણ સંરક્ષણ થાય, એટલે કે પદાર્થોની પ્રારંભિક ગતિ ઉર્જા છે એટલી જ તમારી પદાર્થોની અંતિમ ગતિ ઉર્જા પણ મળે। બરાબર છે, તો એને શું કહેવાય, સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત। મોટા ભાગે વ્યવહારિક જીવનમાં સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થો શક્ય નથી, એટલે કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત શક્ય નથી, થોડી ઘણી ઉર્જાનો વ્યય તો થવાનો જ છે। પણ એનું એક બેસ્ટ ઉદાહરણ તમારી કેરમની કુકડીનું છે, કે કેરમની જો બે સમાન કુકડીઓ હોય, બે સમાન કુકડીઓ હોય કેરમની, બરાબર છે, હવે એક કુકડી દ્વારા બીજી કુકડીને તમે મારો, બરાબર છે, ટાંકો અથવા અથડામણ અનુભવો, તો તે દરમિયાન જે ઘટના બને એને સ્થિતિસ્થાપક સંઘાત થાય। હવે ત્યાં થોડો ઘણો અવાજ આવે તમને, તો થોડી ઘણી ગતિ ઉર્જા તમારી અવાજના સ્વરૂપે એટલે કે ધ્વનિ ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે થોડી ઘણી, બાકી સંપૂર્ણ ગતિ ઉર્જા જેટલી તમારી પ્રારંભિક ગતિ ઉર્જા હતી એટલી જ તમારી અંતિમ ગતિ ઉર્જા મળે। એટલે તમે કેરમની કુકડીના ઉદાહરણમાં તમને ત્રણેક ઉદાહરણ સમજાવું, એક તો તમારી બંને સમાન કુકડી હોય, કેરમની બંને કુકડીઓ તમારી સમાન હોય, તો આ કુકડી ધારો કે V1 જેટલા વેગથી ગતિ કરતી હોય અને અનઅથડાય, આ કુકડી તમારી સ્થિર છે, તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય કે જેવી તમે આ કુકડીને ગતિ કરાવશો અહીંયાથી અને ધક્કો મારશો, બરાબર છે, અને અહીંયાથી અને ટાકશો, તો અહીંયા તમારી આ કુકડી તમારી આ જગ્યાએ આવી જશે, આની જગ્યાએ તમારી આ કુકડી સ્થાન લઈ લેશે અને આનો જેટલો વેગ હતો એટલા જ વેગથી આ કુકડી તમારી ગતિ કરવા લાગશે, એને શું કહેવાય, સંપૂર્ણ સ્થિતિસ્થાપક। એટલે કે જેટલી ગતિ ઉર્જા પ્રારંભમાં હતી એટલી જ ગતિ ઉર્જા તમારી અંતિમમાં હશે। બરાબર છે, બંને પદાર્થોના દળ પણ સમાન છે, એટલે m1v1² = m1v1² અહીંયા પણ તમારું 1/2 m1v1² પ્રારંભિક ગતિ ઉર્જા, અહીંયા પણ તમારું 1/2 m1v1² અંતિમ ગતિ ઉર્જા, એટલે કે જેટલો વેગ આનો હશે એટલો જ વેગ આને મળી જશે અને આ કુકડી અહીંયા આવીને સ્થિર થઈ જાય ને આ આગળ ચાલશે। બરાબર છે, હવે બીજી ઉદાહરણ આપું, સ્ટ્રાઇકર હોય તમારું, કેરમનું જે સ્ટ્રાઇકર હોય અને બીજી તમારી કુકડી હોય, તો સ્ટ્રાઇકરનું દળ તમારું વધારે છે અને આ કુકડીનું દળ તમારું એના કરતા ઓછું છે, તો તે દરમિયાન શું થાય, તમે અને અથડામણ કરાવો, સંઘાત કરાવશો, તો શું થશે કે સ્ટ્રાઇકર જેવું V1 જેટલા વેગથી ગતિ કરશે તો એની સાથે આ તો ગતિ કરશે અને સ્ટ્રાઇકર પણ થોડું ગતિ કરશે અહીંયા આવીને। બરાબર છે, તમે ઘટનામાં જોઈ હશે, જ્યારે કેરમને તમે રમો છો તો જ્યારે સ્ટ્રાઇકરને સ્ટ્રાઇકર દ્વારા કુકડીને ટાંકો છો તો સ્ટ્રાઇકર પણ થોડું ગતિ કરશે જે કુકડી સાથે અથડાશે અને કુકડી પણ ગતિ કરશે, બંને દળ સમાન હોય તો એક કુકડી ગતિ કરે ને બીજી કુકડીને પહેલી કુકડીનો તમારો વેગ મળે। બરાબર છે, હવે માની લો કે કોઈ ભારે પદાર્થ છે, કોઈ ભારે પદાર્થ છે એની સાથે હું કુકડીને અથડાવું, એવો ભારે પદાર્થ કે જે હલી શકતો નથી,
દિવાલ છે, સિમ્પલ દિવાલ છે. તો શું થાય, જેટલા વેગથી તમારી કુકડી અથડાય એટલા જ વેગથી કુકડી તમારી પાછી ફરે, બરાબર છે? તમે અહીંયાથી કુકડીને સ્ટ્રાઇક કરો તો અહીંયા અથડામણ અનુભવીને એટલા જ વેગથી પાછી ફરશે, બરાબર છે? તો આ તમારી સ્થિતિસ્થાપક સંઘાતનું ઉદાહરણ છે. માની લો કે એક હલકો પદાર્થ છે, એક હલકો પદાર્થ, એની સાથે કોઈ ભારે પદાર્થ આવીને અથડાય. માની લો કે કોઈ ટ્રક આવીને અથડાયો, એક હલકા પદાર્થ સાથે કોઈ ટ્રક આવીને અથડાયો, તો શું થાય? આ જે હલકો પદાર્થ છે એ હલકા પદાર્થનો વેગ ટ્રકના વેગથી બમણો થઈ જાય. શું થઈ જાય? આ ટ્રકનો માની લો કે V1 જેટલો વેગ હતો, તો જ્યારે હલકા પદાર્થ સાથે ટ્રક અથડાશે તો આ હલકા પદાર્થનો વેગ ટ્રકના વેગથી બમણો થઈ જશે, બરાબર છે? તો આ તમારા જુદા જુદા સંઘાતના ઉદાહરણો છે વ્યવહારિક જીવનમાં. અને એનું આપણે મેથેમેટિકલ એક્સપ્રેશન તારવવાનું છે કે સંઘાતની ઘટના દરમિયાન અંતિમ વેગ શું હોય, બરાબર છે? તો એમાં આપણે આજે આવીએ સ્થિતિસ્થાપક સંઘાત. આપણે બે પદાર્થો લઈ લઈએ, બે ગોળાઓ લઈ લઈએ, M1 અને M2 દળ ધરાવતા બે ગોળાઓ. માની લો કે આ તમારો એક M1 દળ ધરાવતો ગોળો છે જેનો પ્રારંભિક વેગ છે V1I, બરાબર છે? બીજો તમારો M2 દળ ધરાવતો ગોળો છે જેનો પ્રારંભિક વેગ છે તમારો V2I, બરાબર છે? તો આ તમારી સ્થિતિ છે અથડામણ પહેલાની. કઈ સ્થિતિ છે તમારી? અથડામણ પહેલાની, સંઘાત પહેલાની સ્થિતિ. ઓકે, હવે અથડામણ થાય એટલે બંનેના વેગમાં ફેરફાર થશે. આ અને અથડાશે એટલે તમારા બંનેના વેગમાં ફેરફાર થશે, તો બંનેનો વેગ બદલાશે. માની લો કે M1 દળ ધરાવતા પદાર્થનો વેગ થશે તમારો V1F અને M2 દળ ધરાવતા પદાર્થનો વેગ થશે તમારો V2F, બરાબર છે? હવે મારે અહીંયા શું તારવવાનું છે, V1F કેટલો હશે અને V2F નું મૂલ્ય કેટલું હશે એ અહીંયા આપણે તારવવાનું છે. કોના ફોર્મમાં? M1, M2, V1I અને V2I ના ફોર્મમાં આપણે આ સૂત્ર તારવવાનું છે. હવે થોડું કોમ્પ્લિકેટેડ મેથેમેટિકલ સૂત્ર છે, ધ્યાનથી સમજજો. તમારી ચોપડીમાં ડાયરેક્ટ કરેલું છે, આપણે એને અહીંયા આખું ડેરિવેશન કરીને તારવશું. તો લખવાનું સૌથી પહેલા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે M1 અને M2 દળ ધરાવતા બે ગોળાઓ, બરાબર છે, શરૂઆતમાં V1I અને V2I જેટલા અનુક્રમે પ્રારંભિક વેગથી ગતિ કરી રહ્યા છે. એવું માની લે કે V1I વેગ V2I વેગ કરતા વધારે છે, આનો વેગ આના કરતા વધારે છે, એટલે શું થાય? આ ઝડપથી ગતિ કરીને આની સાથે અથડાશે. તો સંઘાતની પ્રક્રિયા બાદ શું થશે? બંને પદાર્થો જુદા જુદા વેગથી ગતિ કરશે. M1 દર ધરાવતા પદાર્થનો વેગ થશે તમારો V1F અને M2 દર ધરાવતા પદાર્થનો વેગ થશે તમારો V2F. આટલે સુધીનું લખાણ લખતા તમને આવડશે, બરાબર છે? હું અહીંયા ડિસ્ક્રિપ્શન લખતો નથી. હવે આગળની વાત કરીએ મેથેમેટિકલ એક્સપ્રેશન આપણે V1F અને V2F મેળવવાના. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સંઘાતની પ્રક્રિયામાં શું થાય, વેગમાનનું સંરક્ષણ થાય. શું થાય? વેગમાનનું સંરક્ષણ. તો આપણે લખીએ વેગમાનના સંરક્ષણ મુજબ. ઓકે, ચાલો વેગમાનના સંરક્ષણ મુજબ શું કહેવાય? પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન કેટલું થશે? M1 V1I વત્તા M2 V2I ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમારો આવશે M1 V1F પ્લસ M2 V2F. થાય કે ના થાય? પ્રારંભિક વેગમાન, તો આ પદાર્થનું પ્રારંભિક વેગમાન M1 V1I, આ પદાર્થનું M2 V2I ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન M1 V1F વત્તા M2 V2F. થઈ શકે કે ના થઈ શકે? હવે M1 વાળા બધા એક તરફ લઈ જાઓ, M2 વાળા બધા એક તરફ. આ સમીકરણને સમીકરણ એક નામ આપું, બધા સમીકરણના ક્રમ યાદ રાખજો. ચાલો અહીંયાથી હું M1 વાળાને એક તરફ લઈ જાઉં, તો M1 V1I માઇનસ M1 V1F ઇઝ ઇક્વલ ટુ M2 V2F માઇનસ M2 V2I, બરાબર છે? M1 વાળા બધા એક તરફ, M2 વાળા બધા એક તરફ. અહીંયાથી હું M1 કોમન કાઢું, તો M1 V1I માઇનસ V1F ઇઝ ઇક્વલ ટુ M2, અહીંયા આવશે તમારા V2F માઇનસ V2I. આ રીતે તમારું સમીકરણ આવ્યું, એને આપણે સમીકરણ નંબર 2 નામ આપીએ. અહીંયા તમારા વેગમાનના સંરક્ષણના નિયમનું પાલન થયું. હવે આગળ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતમાં મેં એવું કીધેલું કે ગતિ ઉર્જા પણ બદલાતી નથી, જેટલી પ્રારંભિક ગતિ ઉર્જા હોય એટલી જ ગતિ ઉર્જા તમારી અંતમાં પણ રહે. તો આપણે ગતિ ઉર્જાના સંરક્ષણનું પણ વાત કરીએ કે ગતિ ઉર્જાના સંરક્ષણ પરથી, ગતિ ઉર્જાના સંરક્ષણ મુજબ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા. ચાલો પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી હશે? 1/2 M1
वी वन आई नो स्क्वेर वत्ता वन हाफ एम टू वी टू आई नो स्क्वेर अनि गति ऊर्जा वत्ता अनि गति ऊर्जा इज इक्वल टू वन हाफ एम वन वी वन एफ नो स्क्वेर वत्ता वन हाफ एम टू वी टू एफ नो स्क्वेर आ रीते लखी सकते। चलो बदा में वन हाफ आए तो अँ वन हाफ वन हाफ वन हाफ और वन हाफ कैंसल आउट शू बचू एम वन वी वन आई नो स्क्वेर प्लस एम टू वी टू आई नो स्क्वेर। तो हम एम वन मैं बदा एक बाजू लई जाओ तो एम वन वी वन आई नो स्क्वेर माइनस अँ एम वन वालों आ बाजू आम वन वी वन एफ नो स्क्वेर ए रीते थे आ बाजू अहरु एम टू वी टू एफ नो स्क्वेर माइनस एम टू वी टू आई नो स्क्वेर। ओके चलो फरी से अहीं एम वन कॉमन करिए तो एम वन कॉमन तमारो आवशे वी वन आई नो स्क्वेर माइनस वी वन एफ नो स्क्वेर इज इक्वल टू तमारा थशे एम टू वी टू एफ नो स्क्वेर माइनस वी टू आई नो स्क्वेर आ रीते थशे। हवे ए स्क्वेर माइनस बी स्क्वेर ए स्क्वेर माइनस बी स्क्वेर एना अवयव पड़े ए माइनस बी ए प्लस बी तो ये आपणे अवयव लखीए ए माइनस बी ए प्लस बी तो शुं थशे અહીંયા તમારો આવશે એમ વન વી વન આઈ માઇનસ વી વન એફ વી વન આઈ પ્લસ વી વન એફ આ કોના અવયવ પાડ્યા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ના એ માઇનસ બી એ પ્લસ બી અવયવ પાડ્યા એ જ રીતે આ બાજુ પણ અવયવ પડશે વી ટુ એફ માઇનસ વી ટુ આઈ કૌંસમાં વી ટુ એફ પ્લસ વી ટુ આઈ બરાબર છે અને આપણે સમીકરણ નંબર ત્રણ આપીએ આ રીતે તમારું સમીકરણ આવ્યું। हवे शू करवानू तमारी बुक नी अंदर समीकरण एक आ मेरवेलू छे समीकरण बे आ मेरवेलू छे एक अने बे परथी डायरेक्ट लखी दीधेलू छे बराबर छे आ बधुं सादरूप नथी आप्युं एटले लखजो खास। आपणे शू करीए समीकरण त्रण ने समीकरण बे वडे भागीए शू करीए समीकरण त्रण ने समीकरण बे वडे भागता डाबी बाजू ने डाबी बाजू साथे भागवानी जमणी बाजू ने जमणी बाजू साथे भागवानी। चलो डाबी बाजू शू छे एम वन वी वन आई माइनस वी वन एफ बीजा काउंस में वी वन आई प्लस वी वन एफ ना छेद में आ तमारी डाबी बाजू थी एना भाग्या डाबी बाजू अहीं डाबी बाजू शू छे एम वन वी वन आई माइनस वी वन एफ ए छे। ओके इज इक्वल टू जमणी बाजू शू छे तमारी एम टू वी टू एफ माइनस वी टू आई बीजा काउंस में वी टू एफ प्लस वी टू आई। ओके ना छेद में अहीं डाबी बाजू शू छे एम टू वी टू एफ माइनस वी टू आई त्रण भाग्या बे करी दीधुं जो अहीं एम वन कैंसल एम टू कैंसल आ पद कैंसल आ पद कैंसल खाली शू बचू वी वन आई प्लस वी वन एफ इज इक्वल टू वी टू एफ प्लस वी टू आई एवं एक समीकरण मैं हम आप शोधवा शू अंतिम वेग शोधवा वी वन एफ शोधवा वी टू एफ शोधवा तो एक वक्त अहूँ वी वन एफ ने करता बना को करता बना वी वन एफ मैं वी वन एफ शोधवो तो वी टू एफ ने करता बना को वी टू एफ ने करता बनाव तो शू वी वन आई वत्ता वी वन एफ माइनस वी टू आई आयु समीकरण नंबर चार कोने करता बनाव्या वी टू एफ समीकरण चार नी जे किंमत आवी कोनी समीकरण चार नी जे किंमत आवी एने समीकरण एक मां मूकवानी समा मूकवानी समीकरण एक मां चलो मूकीए समीकरण चार नी किंमत समीकरण एक मां मूकता समीकरण एक मां मूकता। ओके केम समीकरण एक मां मूकवानी तो आपणे एम वन जाणीए छीए एम टू जाए वी वन आई अपने जाए वी टू आई जाए एम वन जाए एम टू जाए वी वन एफ अपने शोधवा मांगी है वी टू एफ किंमत तब मूकशो आ बधु आप जाए। ओके तो एना पर तब वी वन एफ ने करता बना सको एट्ला समीकरण एक में मूकीशू। चलो समीकरण एक में मूकी समीकरण एक शू है एम वन वी वन आई बराबर है वत्ता एम टू वी टू आई इज इक्वल टू एम वन वी वन एफ वत्ता एम टू और एनी साथे छे वी टू एफ ने किंमत शू आवी तमारी वी वन आई
વત્તા વી વન એફ માઇનસ વી ટુ આઈ. આ રીતે તમારી સમીકરણની કિંમત આવી. હવે ગુણાકાર કરી દે, એમ ટુ ની સાથે ગુણાકાર કરીએ તો એમ વન વી વન આઈ વત્તા એમ ટુ વી ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એમ વન વી વન એફ, એમ વન વી વન એફ વત્તા એમ ટુ વી વન આઈ વત્તા એમ ટુ વી વન એફ માઇનસ એમ ટુ વી ટુ આઈ. આ રીતે થશે. હવે આપણે વી વન એફ શોધવાના છે. શું શોધવાના છે? વી વન એફ. તો વી વન એફ વાળા જેટલા પદ છે, જો એક આ પદ છે, એક આ પદ છે અને એક આ પદ છે, વી વન એફ વાળાને આ બાજુ રહેવા દો, બાકી બધાને આ તરફ લઈ આવીએ. તો શું થશે? એમ વન વી વન આઈ વત્તા એમ ટુ વી ટુ આઈ. આ પદ આ બાજુ આવશે તો શું થશે? માઇનસ એમ ટુ વી વન આઈ, બરાબર છે? અને આ પદ આ બાજુ આવશે તો પ્લસ એમ ટુ વી ટુ આઈ. ઓકે, એક બે આ બંને પદને આ બાજુ લઈ આવ્યા. આ બાજુ તમારા એમ વન વી વન એફ માંથી આપણે વી વન એફ ને કોમન કાઢીએ. કોને કોમન કાઢીએ? વી વન એફ. તો વી વન એફ બંને માંથી કોમન, તો શું બચ્યું તમારું? એમ વન પ્લસ એમ ટુ. શું બચ્યું? એમ વન પ્લસ એમ ટુ. ઓકે, હવે વી વન આઈ વાળા માંથી વી વન આઈ કોમન કાઢીએ, વી ટુ આઈ વાળા માંથી વી ટુ આઈ કોમન કાઢીએ. ઓકે, ચાલો વી વન આઈ કોમન કાઢીએ. જો વી વન આઈ કોમન કાઢશો તો શું બચશે? એમ વન માઇનસ એમ ટુ. તો એમ વન માઇનસ એમ ટુ, એની સાથે આવ્યું તમારું વી વન આઈ. અને આ વી ટુ આઈ વાળા માંથી વી ટુ આઈ કોમન કરશો તો એમ ટુ પ્લસ એમ ટુ, એટલે ટુ એમ ટુ થઈ ગયા. ટુ એમ ટુ ઇન્ટુ વી ટુ આઈ થઈ ગયા. ઓકે, ઇઝ ઇક્વલ ટુ તમારા આવ્યા વી વન એફ કાઉસમાં એમ વન પ્લસ એમ ટુ. ઓકે, હવે આ એમ વન પ્લસ એમ ટુ વડે બધાને ભાગી દે તો તમને વી વન એફ નું સમીકરણ મળી જશે. કોનું? વી વન એફ નું. તો વી વન એફ બરાબર થશે એમ વન માઇનસ એમ ટુ ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ. એક સમીકરણ એવું આવ્યું, ઇન્ટુ આવશે વી વન આઈ વત્તા ટુ એમ ટુ ના છેદમાં, આ પદ નીચે આવશે, એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ વી ટુ આઈ. આ સમીકરણ કોનું આવ્યું? વી વન એફ નું આવ્યું. કોનું આવ્યું? વી વન એફ નું. આપણે હજુ વી ટુ એફ શોધવાના બાકી છે. ઓકે, યાદ રહેશે વી વન એફ બરાબર શું આવ્યું? એમ વન માઇનસ એમ ટુ ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ વી વન આઈ વત્તા ટુ એમ ટુ ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ વી ટુ આઈ. જો અહીંયા બધી વસ્તુ જાણીએ છીએ, એમ વન જાણીએ છીએ, એમ ટુ પણ નોન છે, વી વન આઈ એટલે કે પ્રારંભિક વેગ ખબર છે પહેલા દડાનો, આ બધું પણ આપણે જાણીએ છીએ, અને બીજા દડાનો પ્રારંભિક વેગ પણ આપણને ખબર છે. તો આટલી વસ્તુ ખબર હોય તો અંતિમ વેગ પહેલા દડાનો મળી જાય. હવે આ જ સમીકરણની સિમેટ્રી પડે. હવે ફરીથી તમારે આટલી લાંબી પ્રોસેસ કરવાની જરૂર નથી, આપણે સિમેટ્રીનો ઉપયોગ કરીશું, બરાબર છે? ગણિતનું અનુમાન લગાવીએ કે ભાઈ આવું સમીકરણ આના માટે આવ્યું, તો વી ટુ એફ માટે કેવું આવશે? તો વી ટુ એફ માટેનું સમીકરણ હું લખું છું, કેવું આવશે તમને ડાયરેક્ટ લખાવી દઉં છું. હવે બુકમાં પણ ડાયરેક્ટ આપેલું છે કે વી ટુ એફ નું સૂત્ર કેવું આવશે, તો એના પરથી આપણે વી ટુ એફ નું સૂત્ર લખીએ. વી ટુ એફ બરાબર શું આવશે જોજો, હું પહેલા વી વન એફ ને અહીંયા ઉપર લઈ લઉં, બરાબર છે? વી વન એફ નું સૂત્ર આવ્યું મારું, વી વન એફ બરાબર એમ વન માઇનસ એમ ટુ ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ વી વન આઈ વત્તા ટુ એમ ટુ ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ વી ટુ આઈ. આવું સૂત્ર આવ્યું તમારું. કોનું? વી વન એફ નું. હવે આ સૂત્ર પરથી આપણે વી ટુ એફ નું સૂત્ર લખીએ. કોનું? વી ટુ એફ નું. સિમેટ્રીનો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું આપણે? સિમેટ્રી. વી ટુ એફ નું સૂત્ર આવશે તમારું એમ ટુ માઇનસ એમ વન ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ વી ટુ આઈ. આની સાથે શું આવશે? હવે વી ટુ આઈ વત્તા ટુ એમ વન ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ વી વન આઈ. આવું સૂત્ર આવશે વી ટુ એફ નું. કોનું? કોઈને ઈચ્છા હોય ગણવાની, બરાબર છે, આ સૂત્ર લાવવાની ઈચ્છા હોય તો શું કરવાનું? અહીંયાથી આપણે વી ટુ એફ ને કરતા બનાવેલા ને, એની જગ્યાએ વી વન એફ ને કરતા બનાવજો. કોને? વી વન એફ ને કરતા બનાવજો. જે કિંમત આવે એને સમીકરણ એકમાં મૂકજો. ચારની કિંમત એકમાં મૂકો ને અને આવું સાદુરૂપ આપશો તો તમને વી ટુ એફ નું આવું સમીકરણ મળી જશે. ઈચ્છા હોય તો લાવવાનું, બાકી નહીં લાવવાનું, બરાબર. તો આ તમારા બે સમીકરણ આવ્યા. હવે અહીંયા આપણે શું ધારેલું? બંને પદાર્થ ગતિમાં છે એવું ધારેલું. બંને પદાર્થ કેવા છે તમારા? ગતિમાં છે. માની લો કે એક પદાર્થ સ્થિર છે. મેં તમને કેરમ નું ઉદાહરણ આપ્યું. કેરમમાં શું થાય?
કે એક બંને ગોળીઓ તમારી માની લો કે સમાન છે, બંને દર બંને ગોળીઓનો દર કેવું છે સમાન છે, M1 અને M2. ખાસ કિસ્સાની આપણે ચર્ચા કરીશું. સાના ખાસ કિસ્સા, ખાસ કિસ્સામાં સૌથી પહેલો કિસ્સો તમારો બીજો પદાર્થ સ્થિર હોય. બીજો પદાર્થ કેવો હોય? સ્થિર હોય. બીજો પદાર્થ સ્થિર હોય તો એનો વેગ V2I, પ્રારંભિક વેગ તમારો ઝીરો થશે. કયો વેગ? V2I ઝીરો. હવે જો અહીંયા V2I ઝીરો તો આ પદ આખું ઝીરો થઈ જાય, અને અહીંયા તમારું V2I ઝીરો તો આ પદ આખું ઝીરો થઈ જાય. તો V1F અને V2F ના સૂત્ર શું થશે? V1F નું સૂત્ર આવશે તમારું M1 માઇનસ M2 ના છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ V1I. આ તમારા ખાસ કિસ્સાનો પહેલો કિસ્સો. અને V2F નું સૂત્ર શું થશે તમારું? 2M1 ના છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ V1I. ઓકે, તો આ તમારા બુકની અંદર જે સૂત્ર આપેલા છે સ્થિતિસ્થાપક સંઘાતના સાબિત કરીને આ બે આપેલા. ક્યાંથી આવ્યા? અહીંયાથી, કે આ ખાસ કિસ્સો લીધો છે કે બંને પદાર્થમાં જો બીજો પદાર્થ તમારો સ્થિર હોય તો બીજા પદાર્થનો પ્રારંભિક વેગ ઝીરો લેવાનો. એટલે અહીંયા V2I ઝીરો થઈ જાય એટલે આ પદ ઝીરો, અહીંયા પણ V2I ઝીરો તો આ પદ ઝીરો, એટલે આ બે વસ્તુ બચે, એ તમારું V1F અને V2F મળે. ઓકે, હજુ આગળ બીજા કિસ્સાની ચર્ચા કરીએ. માની લો કે બંને પદાર્થોના દળ સમાન હોય. શું સમાન હોય? બંને પદાર્થોના દળ સમાન. બંને પદાર્થોના દળ સમાન હોય અને એની સાથે એક પદાર્થ તમારો સ્થિર હોય, તો એ સ્થિર હોય એના માટેનું સમીકરણ તમને મળી ગયું. એની અંદર જ હવે તમે M1 બરાબર M2 બરાબર M લઈ લો. કિસ્સો નંબર બે, M1 બરાબર M2 બરાબર M લેતા, એટલે કે બંનેના દળ સમાન, બંનેના દળ સમાન હોય, બંને પદાર્થોના દળ સમાન. તો આ કયું ઉદાહરણ થઈ ગયું? કેરમની સમાન કુકડી વાળું, બરાબર છે. તો કેરમની સમાન કુકડીમાં શું થાય? એક કુકડીનો વેગ બીજી કુકડીને મળી જાય, બરાબર છે. તો એવું જ કંઈક અહીંયા થશે. જોજો, V1F આપણે શોધવું છે. શું શોધવું છે? V1F. આપણું સૂત્ર શું આવ્યું? M1 માઇનસ M2 ના છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ V1I. ઓકે, હવે M1 ની જગ્યાએ આપણે શું લઈ લે? M લઈ લે. M1 ની જગ્યાએ શું લઈ લે? M. M2 ની જગ્યાએ પણ M, અને નીચે થઈ ગયા 2M ઇન્ટુ V1I. હવે M માઇનસ M ઝીરો, તો V1F આવશે તમારું ઝીરો, બરાબર છે. ચાલો V2F શોધીએ. તો V2F શું આવશે તમારું? જોજો, 2M1, તો 2M1 ની જગ્યાએ તમે M લખી શકો. M1 ની જગ્યાએ M મૂકવાના. M1 પ્લસ M2, M પ્લસ M, એટલે અહીંયા પણ થઈ ગયા તમારા 2M, અને અહીંયા આવશે તમારા V1I. આ કેન્સલ આઉટ, તો અંતિમ વેગ બીજી કુકડીનો આવશે V1I જેટલો. અહીંયાથી તમને એક વસ્તુ જોવા મળી. જો આપણે શું કીધેલું? આ કેરમની કુકડી, આ કેરમની કુકડી છે પહેલી. પહેલી કુકડીનો વેગ હતો શરૂઆતમાં V1I, બીજી કુકડી તમારી સ્થિર હતી. બીજી કુકડી સ્થિર હતી એટલે કે એનો જે વેગ હતો V2I એ તમારો ઝીરો હતો, બરાબર છે. જેવી આ કુકડી અને અથડાશે તો આનો વેગ થઈ ગયો તમારો V1F, બરાબર છે. V1F અને આનો વેગ થઈ ગયો તમારો V2F, બરાબર છે. તો V1F કેટલો થઈ ગયો તમારો? ઝીરો. આપણે શું કીધેલું? બંને સમાન દર ધરાવતી કુકડી એકબીજાને અથડાય તો આ અને અથડાશે તો આ કુકડી અહીંયા આવીને ચીપકી જશે, અને આ કુકડી ગતિ અહીંયા આવીને ચીપકી ગઈ એટલે એનો વેગ ઝીરો થઈ જવો જોઈએ. V1F ઝીરો આવો જોઈએ. આવ્યો V1F ઝીરો? આવ્યું ને V1F ઝીરો. ઓકે, કુકડી સ્થિર થઈ ગઈ. અને બીજી કુકડીનો જે વેગ આવે, આપણે શું કીધેલું? પહેલીનો જેટલો વેગ હોય શરૂઆતનો એટલો વેગ બીજીને મળે. તો પહેલીનો વેગ કેટલો હતો? V1I. એટલો વેગ કોને મળે? બીજીને. તો V1I આવવું જોઈએ V2F બરાબર. તો V2F બરાબર V1I આવ્યું. ઓકે, એટલે પહેલી કુકડી અહીંયા આવીને ચીપકી જશે, સ્થિર થઈ જશે, એટલે V1F ઝીરો, અને બીજી કુકડી પહેલી કુકડીના જેટલા વેગથી ગતિ કરશે. તો આ કન્ડિશન. ઓકે, કિસ્સો નંબર બે થઈ ગયો. કિસ્સા નંબર ત્રણ પર આવીએ, કે સ્ટાઇકનને કુકડી હોય, બરાબર છે. એક મોટો દળ ધરાવતો પદાર્થ હોય અને એક નાનો દળ ધરાવતો પદાર્થ હોય. M1 કરતા M2 તમારું નાનું હોય, એ કન્ડિશનની વાત કરીએ, બરાબર છે. M1 ઇઝ ગ્રેટર ધેન M2. ઓકે, ત્યારે V1F અને V2F ની વાત કરીએ. ચલો V1F, V1F નું સૂત્ર શું છે? M1 માઇનસ M2 ના છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ V1I. આ સૂત્ર હતું V1F નું. અને V2F નું સૂત્ર શું હતું? V2F ઇઝ ઇક્વલ ટુ 2M1 ના છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ V1I. હવે M1 ગ્રેટર ધેન M2, M1 દર M2 કરતા મોટું છે,
મોટું છે તો વી વન એફ કેટલું આવશે? આ તમારો જે ગુણોત્તર ની વાત કરું, એમ વન કરતા એમ ટુ મોટું, માની લઈએ કે બે ગણું છે. આ વેગ તમારો 10 મીટર પર સેકન્ડ છે, એના કરતા આ વેગ તમારો 5 મીટર, એટલે કે આના કરતા આ વેગ ડબલ છે. હું માની લો, સોરી વેગ ને દર ની વાત કરું છું, અહીંયા દર છે. આ તમારું 10 કિલોગ્રામ નું છે, તો માની લો કે આ તમારું 5 કિલો, 5 કરતા ડબલ છે, બરાબર છે? તો રેશિયો કાઢીએ આપણે, રેશિયો એમ વન બરાબર તમે 10 મૂકો, એમ ટુ બરાબર 5 મૂકો, તો 10 ઓછા 5 છેદમાં 10 વત્તા 5 ઇન્ટુ વી વન આઈ. 10 ઓછા 5 એટલે 5, 10 વત્તા 5 એટલે 15, 45 15 વી વન આઈ, 1 ના છેદમાં 3 એટલે કે 0.33 વી વન આઈ. એનો મતલબ શું થાય કે શરૂઆતનો જે વેગ હતો, આ તમારું કોનું મૂલ્ય આવ્યું? વી વન એફ નું, એટલે કે પહેલી કુકડીનો શરૂઆતનો વેગ હતો એ હવે 33% થઈ ગયો એના વેગ કરતા. ફાઇનલ વેગ, પહેલી કુકડીનો શરૂઆતનો જે વેગ હતો એ શરૂઆતનો વેગ, અંતિમ વેગ તમારો શરૂઆતના વેગ કરતા 33% થઈ ગયો. આવું ક્યારે જોવા મળે? આ તમારું સ્ટ્રાઇકર હોય અને આ પહેલી કુકડી, આનો વેગ કેટલો તમારો? વી વન આઈ. આનો વેગ કેટલો તમારો? વી ટુ આઈ. વી ટુ આઈ ને આપણે 0 લીધેલો. આ ગતિ કરે છે, આ પણ ગતિ છે. અથડામણ પછી શું થશે? આનો વેગ થશે તમારો વી વન એફ. સ્ટ્રાઇકરનો વેગ કેટલો થશે? વી વન એફ. અને આનો વેગ કેટલો થશે તમારો? વી ટુ એફ. સ્ટ્રાઇકરનો વેગ વી વન એફ કેટલો થઈ જાય? શરૂઆતના વેગ કરતા 33%. તમને ખબર છે સ્ટ્રાઇકરને તમે જ્યારે મારો છો તો બહુ ઝડપથી જાય, સ્ટ્રાઇકર બહુ ઝડપથી જતું હોય, જેવું કુકડી સાથે અથડાય તેવું ધીમું થઈ જાય, ખબર છે ને? કેરમમાં ખબર હોય તમને કે સ્ટ્રાઇકરને જ્યારે તમે મારો છો ત્યારે બહુ ઝડપથી જતું હોય, જેવું કુકડી સાથે અથડાય તેવો એનો વેગ ઘટી જાય. 33% થઈ ગયો, જોઈ લેવો આવ્યો 33%. તો વી વન એફ કેટલો થઈ જશે તમારો? 33%. ઓકે, ચાલો વી ટુ એફ ની વાત કરીએ. 2m1 તો 2 × 10 થશે, m1 10 તો 10 × 2 = 20, બરાબર છે? ના છેદમાં 15, 20 ના છેદમાં 15 એટલે કે તમારા 5 × 21 ને 45 = 15 એટલે 4/5. 4/5 એટલે તમારો વૈધો વેગ, સોરી 4/3, બરાબર છે? 4/3, 4/3 એટલે તમારો 1.33 સમથિંગ આવ્યું, એટલે વેગ તમારો 100% કરતા વધી ગયો. એટલે શરૂઆતમાં આનો વેગ કેટલો હતો? 0 હતો. જો આ સ્થિર હતી આ કુકરી અને એ ગતિ કરવા લાગી, વેગ વધ્યો, વધ્યો ને 1.33%, બરાબર છે? તો આ ત્રીજો કિસ્સો, m1 greater than m2. ચોથા કિસ્સાની વાત કરીએ, m2 greater than m1, બરાબર છે? સમય હોય કે ના હોય આ છેલ્લો કિસ્સો ચર્ચા કરી લઈએ. m2 greater than m1 આ કયો કિસ્સો? કોઈ દિવાલ હોય, દિવાલ સાથે તમે કુકડીને અથાડો, બરાબર છે? તો કુકડી શું થાય? એટલા જ વેગથી પાછી ફરે, જેટલા વેગથી ગઠડાય છે એટલા જ વેગથી પાછી ફરે, એવું આપણે કીધું. ચાલો ચર્ચા કરીએ એની પણ. વી વન એફ નું ફરીથી સૂત્ર લઈએ. વી વન એફ છે તમારા m1 - m2 ના છેદમાં m1 + m2 ઇન્ટુ વી વન આઈ. હવે અહીંયા આ 5 કિલો લઈ લે ને આ 10 કિલો લઈ લે, સોરી આ તો 10 કિલો, m2 10 કિલો અને m1 તમારું 5 કિલો, m2 નું દર વધારે છે. તો અહીંયા મૂકીએ કિંમત, તો શું થશે? m2 બરાબર m1 બરાબર 5 - 10, 5 + 10 વી વન આઈ. 5 - 10 કેટલા? -5. 10 + 5 કેટલા? 15. 45 - 15 વી વન આઈ અને -0.33 વી વન આઈ આવ્યું, બરાબર છે? વી વન એફ કેટલું આવ્યું તમારું? વી વન એફ ઇઝ ઇક્વલ ટુ -0.33 વી વન આઈ. એ જ રીતે વી ટુ એફ શોધી કાઢીએ. વી ટુ એફમાં મૂકીશું 2m1. 2m1 બરાબર 5, m1 + m2 15 ઇન્ટુ વી વન આઈ, બરાબર છે? આશરે આપણે ધારી લીધું છે 10 ને 5, 10 ના છેદમાં 15, 5 × 2 = 10, 45 = 15, 5 × 5 = 2/3 વી વન આઈ થશે, બરાબર છે? 2/3 એટલે કે સમથિંગ તમારું 0.60% જેવું થઈ ગયું, બરાબર છે? વી વન આઈ ના 60% જેટલો તમારો વી ટુ આઈ. તો m2 greater than m1 હોય, m2 greater than m1 હોય તો આવું કંઈક બને, બરાબર છે? અને ચોથા કિસ્સાની વાત કરીએ કે very greater than m1, very greater than એટલે કે ખૂબ મોટું દર. જ્યાં મેં દિવાલ વાળું ઉદાહરણ આપ્યું છે, દિવાલનું દર ખૂબ મોટું છે, આ દર તમારું ખૂબ મોટું છે અને કુકડી તમારી m1 છે ખૂબ નાની છે, એટલે કે m2 is very greater than m1. હવે આવી કન્ડિશન હોય તો શું કરવાનું? m1 ને અવગણી નાખવાનું. m1 ને શું કરવાનું? અવગણી નાખવાનું, કે m2 ની સાપેક્ષમાં m1 ને તમે અવગણી શકો. તો અહીંયા તમારો v1f નું સૂત્ર શું થશે? v1f = m1 - m2
छेद में एम वन प्लस एम टू इंटू वी वन आई आ हम आप एम वन ने अवगणी दें कोने एम वन ने एम वन अवगणी नाख्या एम वन अवगणी नाख्या एम टू एम टू केन्सल तो माइनस वी वन आई तो आ कंडीशन आई ने आ कूकड़ी थी एनो वेग तो वी वन आई एटला वेग थी गति करती थी अहीं अथड़ाई आ वेग तमो वी टू आई तमो जीरो तो, दीवाल ना वेग जीरो तो. अहीं अथड़ाई आ पाछी फरसे त्यारे एनो वेग केटलो हशे वी वन एफ અને આનો વેગ કેટલો હશે વી ટુ એફ વી ટુ એફ તો તમારું જીરો દિવાલ હલવાની નથી તો વી ટુ એફ જીરો આવવું જોઈએ અને વી વન એફ વિરુદ્ધમાં આવવું જોઈએ જેટલા વેગથી ગતિ કરતી હતી એના વિરુદ્ધમાં આવી ગયું માઇનસ માઇનસ વી વન આઈ જેટલા વેગથી ગતિ કરતી હતી એની વિરુદ્ધ દિશામાં એટલા જ વેગથી ગતિ કરશે વી વન આઈ આવી ગયું બરાબર છે અને લાસ્ટ તમારે વી ટુ એફ જીરો આવવા જોઈએ ચાલો વી ટુ એફ ને જીરો લાવવાનો પ્રયત્ન કરે તો ટુ એમ વન ને અવગણી એટલે જીરો લઈ લે અવગણ એટલે સૂક્ષ્મ એમ વન ને આપણે અવગણી દીધો બરાબર છે એમ વન દંડ ને ઉગણે તો આ જીરો તો બધું જ તમારું જીરો તો વી ટુ એફ કેટલા આવવા જોઈએ જીરો તો દિવાલ હલવાની નથી તો વેગ તમારો જીરો ઓકે ચારે ચાર ખાસ કિસ્સામાં ખબર પડી એક તો બંનેના દળ સમાન પહેલો કિસ્સો તમારો સ્થિર હોય એક પહેલા આપણે જનરલ ફોર્મેટ સાબિત કર્યું બરાબર છે કે બંને પદાર્થો ગતિમાં હોય ત્યારે જનરલ ફોર્મેટના આ બે સૂત્ર આવ્યા પછી એમાં ખાસ કિસ્સાની ચર્ચા કરી પહેલો કિસ્સો કે બીજો પદાર્થ તમારો સ્થિર હતો ત્યારે તમને સૂત્ર આવવા મળ્યા હવે આ જ કિસ્સાને આગળ વધાર્યો કે બે પદાર્થોમાં એક પદાર્થનો દર વધારે છે બીજા કરતા અથવા બીજા પદાર્થનો દર વધારે છે પહેલા કરતા અથવા ત્રીજા કિસ્સો કે એક પદાર્થનો દર બીજા પદાર્થ કરતા ખૂબ વધારે છે બરાબર છે એ ત્રણ કિસ્સા અને ચોથો કિસ્સો બંનેના દર સમાન હોય ત્યારે આપણે વાત કરી બે કુકડીઓની ઓકે હવે સન્મુખ સંગાત અને દ્વિપરિમાણમાં જે સંગાત છે એને આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું ઓકે થેન્ક યુ